सहजान स्वामी महाराज जनी जय अक्षर पुरुषोत्तम महाराज जनी जय शास्त्र जी महाराज जनी जय योगी जी महाराज जनी जय मंदिर तथा अपने घणो घणो रीतनो सेवानो भक्तिनो कथा वार्ता सत्संगनो लाभ मळे छे। अने आपणे तो सत्संगनो लाभ मळतो रहे छे पण बीजा मुमुक्षुओने पण ए लाभ मळे छे। सहजे सहजे विशेष व्यक्तिओ पेनो सारो लाभ लै छे अने ए जोईने एमना अंतरमां खूब शांति पण थाय छे अने खूब ज सारो प्रभाव लईने जाय छे। ए आपणे संघवी साहेबना प्रवचनमां सांभळ्युं जे जे एवी व्यक्तिओ आवे छे एमां आपणे सांभळीए छीए एटले ભગવાનની જ્યારે કૃપા હોય ત્યારે જ આવું કાર્ય આપણાથી બને છે। અને એ રીતે ભગવાન બિરાજ્યા છે એટલે અનેકને પ્રેરણાઓ પણ કરે છે। કઈ માણસોને કઈ રીતે પ્રેરણા થાય એ આપણા ખ્યાલમાં ન હોય અને એવી પ્રેરણા થાય છે અને એ ભગવાનની સેવામાં આવે છે। આજે આપણે એમનો જોયું હીરાભાઈને કેટલી સરસ પ્રેરણા થઈ અને 3 એકર જમીન સારામાં સારી આપણને અહીંયા ભગવાનને ભેટમાં આપી। એમ એવી ઘણી ઘણી પ્રેરણાઓ માણસને મળે છે અને ભગવાનની સેવા કરે છે। અહીંયા આગળ આપણું મંદિર તો થયું પણ મંદિર થતાં પછી પણ જે કરવાનું છે એને માટે પણ દરેકને પ્રેરણાઓ છે કે આ મંદિરની અંદર પોતે સેવાઓ તો આપે છે પણ દેહે કરીને પણ સેવા છે। કાલે આ દરેક વખત દરરોજ મિટિંગો થાય છે એમાં જુદા જુદા વિભાગ કરવામાં આવ્યા છે। સિક્યુરિટીનો વિભાગ હોય, રસોડા વિભાગ હોય, સભા વિભાગ હોય, પછી પાર્કિંગનો વિભાગ હોય અને આ મેન્ટલ કહેશો કે મેન્ટેનન્સનો એ બધો વિભાગ છે। એમ દરેકના વિભાગો છે, ભાઈઓ મહિલાઓને બધાના જે આખા વિભાગો પાડ્યા છે અને એ પણ એક પ્રેરણા થઈ છે કે આજે કોઈને નવરાશ નથી અને ટાઈમ પણ નથી પણ છતાં એ ટાઈમ કાઢીને સામેથી બધાએ કહ્યું કે આ સેવા કરશું અને એ રીતનું કાર્ય બધા કરે છે એટલે એ પણ એક ભગવાનની પ્રેરણા ને કે આવું બધું આ કામમાં વિચારો શું આવે। બીજો પોતાનો ઘરનો કામનો વ્યવસાય હોય એ છોડીને રાતની સિક્યોરિટી કરવી, ઠંડીમાં પાર્કિંગમાં પણ ઊભા રહેવું, બીજી રસોડાની ભીડો વેઠવો પીરસવાનું, આ બધી ઘણી ઘણી મુશ્કેલીઓવાળું કામ અને એ પ્રમાણે પુસ્તક વેચાણનું કાર્ય બધું છે, એવું બધું છે કે એમાં એ ભેટ સામગ્રી લેવા માટે પણ હરિભક્તો તૈયાર છે। એટલે આ બધી જ્યારે ભગવાનની પ્રેરણા થાય ત્યારે આ સેવા કરવાનું મન થાય, નહીં આ સેવા કરવાનું મન ન થાય કારણ કે મહિમા સમજ્યા છે કે આ એક ભગવાનની સેવા કરીશું તો આપણને અંતરમાં શાંતિ રહેશે અને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે એ વસ્તુ સમજાય છે તો આ કાર્ય થાય છે। એટલે ઘણી વખત એમ થાય કે આ બધું ક્યાં સુધી આપણે છે પણ આ બધી વસ્તુ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે આ સેવા કરવાની, જેમ આપણા કુટુંબ માટે, આપણા સમાજ માટે કે દેશ માટે કે અન્ય જે કાર્યો માટે છેલ્લા શ્વાસ સુધી આપણે કામ કરીએ છીએ એ તો દેહનું સુખ છે, આ લોકનું સુખ છે, ક્ષણિક સુખ છે, નાશવંત સુખ છે, છતાં પણ છેલ્લા શ્વાસ સુધી એના વિચારો અને એને માટેનું કાર્ય આપણે કરીએ છીએ એમાં કંઈ આપણને એમ નથી થતું કે આ ક્યાં સુધી કરવું પડે કારણ કે ફરજ છે કે આપણે કરવાનું છે અને કરીએ છીએ, બરાબર છે, આપણે એમાં સંસારમાં છે તો કરીએ છીએ। એવી રીતે આ એક પણ કાર્ય આપણે એમ ન થવું જોઈએ કે આ ક્યાં સુધી, આપણા છેલ્લા શ્વાસ સુધી આપણે જો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ હતા તો પણ પોતાના છેવટ સુધી એમને લોકોના કલ્યાણ માટે જે પોતે કાર્ય કરવા માટે આવ્યા હતા અને જે સિદ્ધાંત લઈને આવ્યા હતા એ સિદ્ધાંતનું પ્રવર્તન કરેલું છે, એમાં એમને થાક, ઉજાગરો, ભૂખ તરસનું કંઈ જોયું નથી। ત્યાર પછી ગુણાત્યાન સ્વામી એમને પણ પોતે એ પ્રમાણે અખંડ કથા વાર્તા ચાલુ રાખી, સેવાનું કાર્ય પણ કરી રાખ્યું છે, ગામડે ફરવાનું પણ કાર્ય કરી રાખ્યું છે। આવા આપણા એમના જીવનમાં જોઈએ છે તો એમને એમ નથી કર્યું કે આ ક્યાં સુધી। ત્યાર પછી ભગતજી મહારાજની બાજુ શાસ્ત્રી મહારાજ પણ પગ મારીને બેઠા નથી, મંદિરોનું કાર્ય કર્યું,
મંદિરોની સાથે સાથે પ્રવૃત્તિમાં પણ કથા અને વાર્તાને કીર્તનને હરિભક્તોને ત્યાં જવું પધરામણી કરવી, એમના સુખ દુઃખની અંદર ભાગ લઈને એમને આશ્વાસન બળ આપી અને આ સત્સંગ વધારવો અને સત્સંગ દરેકને થાય, ભગવાનનો સંદેશો પહોંચે એમને માટે પણ એમને છેવટ સુધી 86 વર્ષ સુધી કર્યું કામ. યોગી મહારાજે 80 વર્ષ સુધી કર્યું. યોગીજી મહારાજને પણ આપણે દર્શન કર્યા છે, જોયા છે, એમાં કોઈ દિવસ એમને વિચાર નથી આવ્યો કે આ કેમ ક્યાં સુધી થશે. એમને શરીરની અંદર ઓછા ઓછા 7-8-10 રોગ તો હશે જ, એવા જુદા જુદા પ્રકારના રોગ, પણ છતાં કોઈ દિવસ એનો વિચાર જ નથી આવ્યો મને આ રોગ છે ને આવો છું. છતાં દરરોજ પોતે વહેલા ઉઠી કથા વાર્તા મંગળ પ્રવચન થાય, પછી બીજી રીતના કથા વાર્તા કીર્તન સેવાનું બધું કાર્યમાં જોયું, ગામડે ફરવાનું, કૃપાલો લખવાની, હરિભક્તોને મળવાનું, હરિભક્તોના જે કંઈ પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવાનું, અને નાના મોટા તમામ હરિભક્તોને પણ છેલ્લી ઉંમરે પણ એમને ઠેઠ આફ્રિકાથી અહીં સુધી પધાર્યા. આ એક મોટા મોટું એમને અહીં આવીને આપણા માટે આદેશ અરે આપ્યું સંદેશો કે આ દેશમાં પણ આવો સત્સંગ મંદિર થાય. એટલે કહેવાનું શું, છેલ્લી ઉંમરે પછી અહીંથી તો ત્યાં દેશમાં આવ્યા પછી ધામમાં જ પધારી ગયા. તે વખતે તબિયત પણ સારી ન રહી અને પરદેશ આવવાનો કોઈ વિચાર કે સંકલ્પ નહીં, ને તે વખતે આફ્રિકાવાળા હરિભક્તોએ બહુ આગ્રહ કર્યો કે સ્વામી તમે આવી જાઓ. સ્વામી કે મારી તબિયત સારી, પણ બહુ જ આગ્રહ હતો એટલે સ્વામીને પણ થયું કે ના હવે આપણે જવું, ભલે મારું શરીર ગમે એવું છે પણ હરિભક્તો રાજી થાય, હરિભક્તોને આ રીતે બળ મળે તો જવા માટે તૈયાર થાય. હરિભક્તો ત્યાંના ડૉક્ટરો બધાએ ના પાડી કે સ્વામી આ સ્થિતિમાં તમે જઈ ન શકો અને જાઓ તો એમાં તકલીફ ઊભી થાય, એમ ડૉક્ટરોએ ખાસ સલાહ આપી. મોટા મોટા ત્યાંના સ્થાનિક દેશના હરિભક્તોએ પણ આગ્રહ કર્યો સ્વામી વાત મૂકો, પણ સ્વામીના મનમાં એમ કે આવા આફ્રિકાના હરિભક્તોએ આટલું બધું ક્યાં આગળ સત્સંગ વધાર્યો છે તો એમને આપણો એનો સંકલ્પ છે પૂરો કરવા માટે જવું. એટલે પહેલાં 2 વખત તો આફ્રિકા ગયા હતા, પણ છેલ્લી વખત 70 સાલની વાત કરું છું, તો તે ઘડીએ પણ એમને થયું. પછી બધા આ પાડે કોઈ ના પાડે, એમને બધી કેટલી જાતની આમ દિવસ 2-4-5 દિવસ અઠવાડિયા સુધી ચાલ્યું. પછી સ્વામી કહે છે આપણે ઠાકોરજી પાસે ચીઠીઓ નાખીએ કે ઠાકોરજી જો આ પાડે તો જો, ના પાડે તો ના જો. ત્યારે પેલા બધાને દુઃખ થાય, સ્વામી કે આને ના પાડીએ તો દુઃખ આમ થાય, ના કરતો ભગવાન ઉપર છોડી દે, ભગવાનની ઈચ્છા છે એમ થશે. અને અક્ષરે એમ જઈને ચીઠી નાખીને આ આવી ગયું કે જવાનું વાંધો નહીં. એટલે સ્વામી કે ના આવે તો જવું છે ગમે તે થાય તો પણ. અને મહારાજની આજ્ઞાથી જબરેશ્વર કહેતા હતા ડેરીમાં કે જબરેશ્વરની આજ્ઞા થઈ છે તો આપણે જવું છે ને કાંઈ થવાનું મને નથી, એવી દ્રઢતાપૂર્વક કરીને પછી આફ્રિકા ગયા. અને ત્યાં બધા ડૉક્ટરોએ કહેલું, બધાને કહેલું કે તમારે બહુ બોલવું નહીં, બોલવાનું ખાસ બંધી કરી, બોલું તો 5-10 મિનિટ બોલું કંઈ વાંધો નહીં. એવી રીતે વાત કરીને લાવ્યા. પણ સ્વામી તો આફ્રિકા જે આવ્યા અને ઉતર્યા ત્યાંથી જે છૂટા વાવટા મૂક્યા તે પોતાનું પ્રવચન દરરોજ થયા કરે, હાથને હવાને 1/2 કલાક 1/4 કલાક, અને બધાને ખૂબ રાજી કર્યા, ખૂબ સારી એને વાતોચીતો કરી અને બધા ખુશ થઈ ગયા. અને છેવટે પછી અહીંયા આ લંડન આવવાનો પ્રશ્ન એ તો હતો જ નહીં, વિચાર જ નહોતો, પ્રોગ્રામ પણ નહોતો, પણ કેવળ એમને એક દ્રષ્ટિ આ ઉપર કરવી છે કે ગમે તે કરીને પ્રશ્ન ઊભો થયો. અહીંયા તેગડે બાનુભાઈ જસભાઈ ગુરુ છે, પછી આપણા જૂના પલ્લાજીને બધા સ્વામિનારાયણ બધા સત્સંગોને આપણે ભાઈ પ્રફુલ્લને પેલા આપશું નામ આપણે આ મેઘાણી સાહેબ હતા વટે, બધા એ બધા હતા અહીંયા વટેસા સાહેબ. એટલે મેઘાણી સાહેબને બધા મંડળે પછી વિચાર કર્યો કે સ્વામી તમે અહીંયા પધારો, સ્વામી આ ના કરે, મને ઠંડી, કારણ સ્વામી ઠંડીની બહુ દુઃખ, ઠંડીની અંદર બધા ગોધના હાથ ઓળીને હોઈ જાય એટલી બધી, અને ગરમી હોય તો પણ બધા જ મોટરમાં બેઠા હોય તો બારી બારણા બંધ કરે, અને બધી રીતે રૂમમાં બેઠા હોય તો બંધ કરી દે, ગરમી થાય એમ તો પણ. એટલે એની અખર કલકત્તામાં નંદલાલ કાકા આપણે છે, બહુ સારા હરિભક્ત છે, અને દલપતભાઈ એમની મોટર હતી, એમની ફેક્ટરી પધરાવી જવાનું, અને કલકત્તાની ગરમી એટલે ખૂબ, અને ઉનાળાનો દિવસ તો કે ચાલો આપણે સ્વામી સાથે બેસીએ તો લાભ મળે, સ્વામીને ત્યાં ફેક્ટરી જતા સુધી લાભ મળે. સ્વામી બેઠા, ગાડી ચાલી, પાયણા કર્યા બંધ, બધા કાચ બંધ થઈ ગયા, અને બેઠા અને ત્યાંથી 14 માઇલ જવાનું. 14 મહિની એટલે તો પેલા એટલા બધા પરસેવ રેપઝેપ થઈ ગયા, તે પહેરવાના કપડાં બી ભીણા થઈ ગયા. પછી ત્યાં ઉતર્યા પછી ફેક્ટરીમાં પધરી ગઈ, સ્વામી ત્યાં ફરી તમારી મોટરમાં બેહવું નથી, હવે જતી ઘડી અમે બીજી મોટરમાં આવશું, કારણ કે આ તો ત્રાહી પ્રારંભ જાય. પણ કહેવાનું શું, સ્વામીને એવું જરા ઠંડીનું કામ હતું એટલે એ પ્રમાણે ત્યાં ઠંડીની વાત અહીંયા થઈ. સ્વામી કે ઠંડી ત્યાં બહુ હોય એટલે આપણે ફાવે, સ્વામી કે ઠંડી નથી, પછી હરિભક્તોનો આગ્રહ હતો. પછી સ્વામી કે મંદિર કરો તો, મંદિરની વાત કરીએ તો આપણા અરવિંદ ગુરુ આવ્યા છે, એનું મકાન લીધું, સ્વામી કે મંદિર લઈ લીધું, જગ્યા લીધી, તમે આવો. પણ સ્વામી કે ના, મંદિર નહીં,
તો મંદિર ક્યાં હશે? તો મકાન તો સાંઈ કે મકાન કહેવાય, આપણે મંદિર કરવાનું. એટલે એ આગ્રહ રાખ્યો અને ભગવાન ઈચ્છાથી આપણે જે ઇજંકરનું મંદિર તે વખતે બધું મળી ગયું. એટલે સ્વામી એ પછી આ પ્રમાણે એમના હરિભક્તોનો આગ્રહ અહીં થયો. તો તે પણ પોતે પોતાના આવી રીતની તબિયતની અંદર પણ અહીં આવી જાય. અને અહીં આવ્યા પછી આખું વાતાવરણ ફેરવી નાખ્યું, ઠંડી જતી રહીને ગરમી ચાલી 1.5 મહિના સુધી, અને બટાકા હોય બફાઈ ગયા બધા, એટલે એવું બધું કામ થઈ ગયું. એટલે કહેવાનું શું કે એવી રીતે પોતે અહીં આવી અને આપણે આ દ્રષ્ટિ કરી, સત્સંગને સુખ આવ્યું, સંકલ્પો કર્યા, એ પ્રતાપે મંદિર થયું, સત્સંગ થયો. એટલે આપણે એમ નથી કહ્યા ક્યાં સુધી, તો ત્યાં સુધી પણ એમને અહીં આવ્યા કર્યા, પછી દેશમાં પધાર્યા, અને દેશમાં પધાર્યા પછી પોતે પોતાની લીલા સંકેલીને ધામમાં પધાર્યા. ત્યારે કહેવાનું શું કે જે આ મહાપુરુષોની દ્રષ્ટિ સામું જોઈએ તો આ ક્યાં સુધી છે એવો વિચાર આપણને ના આવે, કે આપણા છેલ્લા શ્વાસ સુધી આ કરવાનું, કે આત્માનું ભાતું છે, આ દેહની વસ્તુ છે, આત્માની વસ્તુ. તો આત્માને માટે આપણે આ વસ્તુ કરીએ કે જેથી અનંતકાળના બંધન છે અને જે દુઃખો છે એનાથી આપણે નિવૃત્ત થવાય અને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, એટલે ફરી કોઈ આ દુઃખમાં આવવું ના પડે. એટલા માટે મહાન પુરુષો આપણને પ્રેરણારૂપ બન્યા છે. એમના જીવનમાંથી આપણી પ્રેરણાઓ લેવાની, કે જો એમને આ રીતે પોતાના દેહ કરીને કર્યું છે, આવી રીતનું તપ વ્રત દાન કથા વાર્તા કીર્તન કર્યું છે, તો આપણે પણ ના કેમ થઈ શકે, થઈ શકે. એટલા માટે એ આપણા માટે એમને આ બધો એક માર્ગ બતાવ્યો છે. એ માર્ગે જો આપણે ચાલીએ તો આપણને પણ એમ ના થાય કે આ ક્યાં સુધી કરવાનું અને આ કેમ થાય, એ થઈ શકે એમ છે અને થાય છે. તો એ પ્રમાણે અહીંયા આગળ પણ જે આવી રીતે આપણો સત્સંગ છે, એ સત્સંગમાં બધાને જે પ્રેરણા થઈ છે, તો આપણે કાયમ આપણા જીવનના અંત સુધી ભગવાન એવો આપણને યોગ આપે, આપણું શરીર સારું રાખે અને આપણા વ્યવહાર સારો રાખે, જેને કરીને આપણે તન મન ધનથી ભગવાનની અખંડ આવી સેવા દર્શન કથા વાર્તાનો લાભ મળે, એવા જ સંકલ્પ આપણે કરવા, સારા સંકલ્પો કરવા, જેથી કરીને આપણને આ લાભ મળે છે અને આપણું કાર્ય થઈ જાય. કારણ કે ભગવાન માટે શું ન થાય, લોયા તીજમાં વાત કરી છે કે ભગવાન માટે પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર આ પ્રમાણે સુખનો ત્યાગ થાય, બંગલાનો ત્યાગ થાય, પૈસાનો થાય, રાજનો ત્યાગ થાય, એકબીજાનો ત્યાગ થાય, આવી બધી વસ્તુ એમાં લખીશ. અને એ બધા ભક્તોએ કર્યું છે પણ આપણે જોયું. તો આ વસ્તુ જો આપણે મહિમા સમજી ગયો હોય, ભગવાનને ભગવાનના ભક્ત બેની વાત લખી છે, તો મહારાજને સ્વામીની આવી સેવા એને અર્થે આપણે શું ન થાય એ વિચાર હંમેશા રાખો. અને આપણે એ ન થાય એ જે મહિમા હતો તો એને લઈને નાના મોટા દરેક આ સેવામાં જોડાઈ ગયા અને કરી બતાવ્યું છે કે આ રીતે ભગવાનને માટે શું ના થાય. કોઈ દાળ તડકો કે કોઈ પણ જાતનો પોતાનો વ્યવહાર સંસારનું કંઈ પણ જોયા સિવાય અખંડ એવી સેવા કરીને આ કાર્ય કર્યું છે. તો હવે પણ આપણે મંદિરને પોતાનો દેહ રહે ત્યાં સુધી આપણી એવી ને એવી સેવા, એવો ને એવો મહિમા અને એવો ને એવો ઉત્સાહ આપણે રહેવો જોઈએ. કારણ કે મંદિર છે, હવે પાછો બધો વ્યવસાય કામકાજ બધું કરવાનું હોય તો એની અંદર કંઈક પણ પ્રશ્નો આપણને આવે, એકબીજાના સ્વભાવનું ઘર્ષણ પણ થાય અને એ રીતે કંઈક બીજું થાય, પણ આ માટે આપણું મન પાછું ન પડે કે કાયમ જ આપણે આ રીતે આ સેવા કરવી છે. કારણ કે આપણે ભગવાનને સંત સામું જોવાનું છે. બાકી સ્વભાવનું ઘર્ષણ તો હોય ને થાય, પણ તેથી મંદિરને ઘસારો ના આવે, આપણા સત્સંગને ઘસારો ના આવે, ભગવાનના નિશ્ચયમાં, દ્રઢતામાં, મહિમામાં, કથા વાર્તામાં કોઈમાં ઘસારો ના આવે, એમાં એટલો ને એટલો ઉત્સાહ રાખીએ તો આપણું કામ થઈ જાય. અને મંદિર માટે જે આપણે સેવા કરતા છે એ અખંડ આપણે સેવા કરવાની છે અને ભક્તિ કથા વાર્તાનો પણ આપણો લાભ લેવાનો છે. મહારાજે કહ્યું છે કે આ પ્રમાણે ગુણાતાન સ્વામી કે આપણે આમ તો ભગવાનની ઈચ્છાથી આવે તો મંદિર થયું એટલે કાયમ સત્સંગ થઈ ગયો છે, પણ સ્વામીએ તો કહ્યું છે કે 12 મહિનાની અંદર 1 મહિનો ધર્માદો આપવો, એટલે શેનો? આવડદાનો. આપણે પૈસાનો ધર્માદો તો મહારાજની આજ્ઞા છે, શિક્ષાપત્રી એમ લખ્યું છે કે 10મો 20મો ભાગ આપો, જે વ્યવહારે સારા સુખી હોય એને 10મો ભાગ આપો, કે 100 પાઉન્ડે 10 પાઉન્ડ, અને જેને વ્યવહાર જરા દુબળો હોય તો 100માં 5 પાઉન્ડ, એ પોતાનો જે કંઈ ધંધો વ્યવસાય જે કંઈ હોય એ બધું કરતા એની અંદરનો આપણે નેટ જે નફો થાય કે પોતે ટેક્સ કે પોતે ઓફિસના ખર્ચા કાઢતા જે વધે એમાંથી 10મો ભાગ મહારાજ કે વ્યવહારે સુખી થવું હોય એને આ ભગવાનની આજ્ઞા પ્રમાણે 10મો 20મો ભાગ કાઢે તો એ વ્યવહારે સર્વ પ્રકારે સુખી રહે અને શાંતિ થઈ જાય. પણ ગુણાતાન સ્વામીએ પાછો આવરદાનો ધર્માદાની વાત કરી, કારણ કે આ તો એક આપણા વ્યવહાર સંસાર માટે અને આપણા જે કંઈ જાણે અજાણે કંઈક કંઈ પાપ થઈ જતું હોય, કંઈક એ થતું હોય તેના નિવારણ માટે, એટલે વ્યવહારની શુદ્ધિ માટે આ ભગવાને આપણને કર્યું છે કે જે કંઈ એવું હોય તે ભગવાનને અર્થે કરીએ તો એનું નિવારણ થાય છે. તો એવા દરેક ધર્મોની અંદર આ જાતનો દશાંશ વિશ્વાસ હોય છે. બધા ધર્મો દરેકની અંદર આ વસ્તુ છે, ભગવાનને આપણે આ દેહ આપ્યો છે, શક્તિ આપી છે તો એને માટે કરું. સરકાર ટેક્સ લઈ જાય,
એને આપણે કંઈ એને લેવા દેવા નથી, તોય પણ એનો હક લાગી જાય છે અને આપણે ઇન્કમ ટેક્સ આપીએ છીએ કે આપણે જે કંઈ કમાણી કરી એમાંથી. મહેનત આપણે કરી પણ છતાં ભગવાન આ તો આપણને બધું જ આપ્યું છે કે આપણને દેહ શરીર બુદ્ધિ શક્તિ આપ્યું છે, તો એને માટે પણ આપણે કરવું એ શાસ્ત્રોની આજ્ઞા છે અને એ પ્રમાણે દરેક ધર્મોનો આદેશ છે અને લોકો કરે છે અને ચેરિટીનું કામ ચાલે છે આ બધા જાણો છે. પણ સ્વામીએ કહ્યું કે આપણે આ પણ એક કરવું, એટલે હવે તો આ મંદિર થયું છે એટલે દરેકે દશાંશ વિશ્વાસ આપણે કરવાનો છે, પણ આવરદાનો પણ ધર્માદો સ્વામી કહ્યું કે આપણે આવરદાનો ધર્માદો છે એ પણ આપણે કરવો, કે જેથી કરીને આપણું કાયમ માટે બળ રહે. આ બળ રહેવાનું કારણ કથા વાર્તા છે, સત્સંગ છે, સમાગમ છે, એને કરીને આપણને બળ રહે. એટલે આપણું બળ તૂટી જાય, આપણને નિરાશા આવી જાય, જો કથા વાર્તાનું બળ ના હોય તો પાછું પડી જાય. એટલે સ્વામી કહે કે 12 મહિને 1 મહિનો આવરદાશું કે કથા વાર્તા સત્સંગ કરવો, અને અહીંયા જોગ છે તો અહીંયા જ બેસું, ના હોય તો જ્યાં આપણને જોગ હોય ત્યાં જવું, પણ એ કથા વાર્તાનો જોગ રાખવો. કારણ કે લોકો આપણને કામ કરતા હોય છે પછી મહિના આ 12 મહિનામાં એકાદ મહિનો પેલી રજાઓ પડે ને હોલીડે, ત્યારે લોકો જાય છે હવા ખાવા જાય છે, કે ક્યાંય હવા ખાવા જાય અને હવા ખાઈને શું ત્યાં કંઈ હવા ખાવાની એટલે શું, ત્યાં જઈને બધું પેલા હોટલો સિનેમા જઈને કરીને બધું ભેગું કરીને કચરો કરીને આવે. ત્યારે આપણે હોલી ડે કરવાનો શું છે કે રજાનો દિવસ સત્સંગ માટે, સત્સંગ માટેનું કામ. અમારે આ વખતે ત્યાં દેશની અંદર છોકરાઓને શિબિર કરી કે જે રજાઓના દિવસની અંદર, અને ગામડે ફરવા બધા છોકરાઓને મોકલ્યા કે દરેક ગામમાં જઈને સત્સંગ નહીં, કોઈ નિયમ નહીં, કોઈને વ્યસન નહીં, બીજી ત્રીજી વાતો કરી, અને એ કાર્ય કે તમારો જે આ વેકેશન છે એ વેકેશનનો ઉપયોગ કરો. એમ આપણે બધા મોટા માણસો હોય કે જે હોય પણ મહિનો એકાદ એવું ફરવા માટે 12 મહિને જાય, આમ ફરી આવે અને દરિયા કિનારે ફરી આવે ત્યાં ફરી આવે. પણ આપણે તો એક જ છે કે આપણે સત્સંગી છે તો જ્યાં જઈએ ત્યાં આપણને સત્સંગનું બળ મળે, દર્શનનું બળ મળે, ત્યાં આપણે જવાનું રાખવું કે જેથી કરીને આપણને સુખ ને શાંતિ મળે. તો એ 12 મહિનાનો 1 મહિનો ધર્માદો એક સતત સમાગમ, તે કરીએ વ્યવહારને સંસાર મૂકી દેવાનો, કે પછી હવા બીજી ખાવાની મૂકી દેવાનું, કે સત્સંગમાં જઈને બેસવાનું, પછી ત્યાં આપણને બધી રીતના મનના જે કંઈ બધા હોય એ બધું અનુકૂળ તો ના હોય, કારણ કે પેલું તો હોટલોમાં રહેવાનું હોય ને બધું ચાલતું હોય, એ પણ ત્યાં આગળ એ ભીડાની અંદર મંદિરોમાં રહ્યા હોય ત્યાં રહ્યા હોય તો બધું સારું પ્રાપ્ત થાય છે. તો આ રીતનો પણ એક આપણે મહારાજની આજ્ઞા છે સ્વામીની, તો એનાથી આપણી દેહની પણ શુદ્ધિ થાય અને આત્માની પણ શુદ્ધિ થાય સમાગમથી, અને ઇન્દ્રિયોની પણ શુદ્ધિ થાય અને આપણને ભ્રમરૂપ થવાય એ સમાગમનો મહિમા છે. તો એ પણ આપણે બધું રાખવાનું છે. તો આપણને આવી રીતે આ એક મહિમાની દ્રષ્ટિએ રાખીને દરેકે આ કાર્યની અંદર આ ઉત્સવો સમયાઓ કથા વાર્તા કીર્તન ભજન આ બધું જ કરીને કરવાનું છે. એક દેહભાવ ટાળવાનું, દેહભાવ છે ત્યાં સુધી અવગુણ આવે અભાવ આવે એકબીજાના દોષ દેખાય એકબીજાના પ્રત્યેની આ વસ્તુ બને, પણ જે દેહભાવ છે દેહભાવને ટાળીશું તો વાંધો ના આવે. મહારાજે વતનામાં કહ્યું છે, સ્વામીએ વાતો કરી છે, જોગી મહારાજે તો ખૂબ જ આપણને વાતો કરી છે. તો એ દ્રષ્ટિ હંમેશા રહે, સમાગમ જેટલો કરીએ એટલી અંતરદૃષ્ટિ આપણને થાય, પાછી વૃત્તિ વળે અને આપણામાંથી અવગુણ જાય અને દરેકનો મહિમા સમજાય છે. એટલે એ પ્રમાણે હંમેશને માટે આ બધું કરીને કરવાનું એ છે કે દેહ ભાવ ટળે, ધર્મરૂપ થવાય, એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને ભગવાનના અક્ષરધામમાં જે બેસાય એવો એક લાભ આપણને ભગવાનની ઈચ્છાથી મળ્યો છે. તો આ દેહ કરીને સ્વામી કહે છે એવો એક નિશ્ચય કરવો કે ઠેર અક્ષરધામમાં પૂકવું છે, અને અક્ષરધામના જે મુક્તો છે એની સભામાં જઈને મહારાજની હજુરમાં બેસવું છે. આવો એક સંકલ્પ રાખો, સંકલ્પ સ્વામી કે મોરો ના રાખો, એવો સંકલ્પ છે તો એ પ્રમાણે પ્રયત્ન થશે. છોકરો બેસે સ્કૂલમાં તારે કે મારે ડૉક્ટર થવું છે એવો સંકલ્પ રાખે તો એ ઘણો આગળ વધે. સ્વામી કે ઊંચા વિચારો રાખવા, સારા વિચારો રાખવા, કે જેથી કરીને આગળ આપણું એ થઈ જાય. એટલે આપણું ધ્યેય, એક ધ્યેય જેને કહે છે નક્કી, એમ આપણે ધ્યેય છે લઈને આવ્યા છે કે ભગવાનને રાજી કરવા છે અને અક્ષરધામમાં જઈને બેસવું છે. એ મહારાજે કહ્યું વચનાત્મક કે આપણે પણ ઠેર અક્ષરધામમાં જઈને બેસવું, અક્ષર મુક્તોની પંક્તિમાં બેસવું, આપણે બીજે કંઈ બેસવું નથી, એવો સંકલ્પ રાખીએ તો ભગવાન બધું અનુકૂળ થાય, આપણને એવી જાતનો જોગ થઈ જાય અને આપણી દ્રષ્ટિ પણ હંમેશા માટે રહે. તો આ એક પણ આપણા જીવનમાં હંમેશા વચનાવત છે, એનો અભ્યાસ રાખવો, સ્વામીની વાતોનો અભ્યાસ રાખવો, કે જેથી કરીને આપણને આના વિશેના દ્રઢતા થતી જાય. સત્સંગ બધા વચનાવતના શબ્દો બહુ ઊંચા છે, ગુણાજ સ્વામીના શબ્દો પણ એવા છે, વિષય ખંડનની વાતો છે, જગત નાશવંતની વાતો છે, બ્રહ્મરૂપ થવાની વાતો છે, ભગવાનના ધામની પ્રાપ્તિ થવાને માટેની બધી છે, ભગવાનના નિશ્ચયની પણ મહિમાની બધી વાતો છે. આ બધી વસ્તુ જેટલી દ્રઢ થાય એટલું આપણું જીવન સુખમય અને શાંતિમય બને છે. બાકી વ્યવહાર તો છે, સંસાર તો છે, એમાં અંતરાયો આવે છે, વિક્ષેપો આવે છે અને થયા જ કરે.
એની અંદર પણ આપણે એક જ વિચાર કે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. નિષ્કાન સાહેબ લખ્યું કે સુખ દુઃખ તો આ દુનિયા છે એટલે આવવાનું, આ દુઃખથી ભરેલી દુનિયા છે, શરીર રોગનું ઘર છે, એ બધું આવશે પણ એ વખતે ધીરજ રાખવી, બર રાખવી. જો ધીરજ ક્યારે રાખે, આવો સત્સંગ હોય મહિમા હોય તો આપણને ધીરજ કે ભગવાન જે કરતા છે સારું કરતા છે, ભગવાન જે કરશે સારું કરશે એમાં આપણો સત્સંગ થાય નહીં. એટલે અહીંયા લખે કે સુખ ને દુઃખ બે મિશ્ર છે. તમે આ દેખાય છે સુખ, પણ એ દુઃખથી યુક્ત છે, દુઃખથી યુક્ત છે. આ જે કંઈ પૈસા ટકા બંગલા છે, એ વ્યવહારનું જે કંઈ કાર્ય, એમાં દુઃખ પછવાડે રહેલું જ છે અને એ આપણને દેખાતું નથી, પણ એમાં આપણે ભોગવાય છે ખરું ને, આપણે ભોગવીએ છીએ એટલે એમાં દુઃખ રહેલું છે. એટલે સ્વાંગે સુખ ને દુઃખ બે આવશે જ, કે ભક્ત થયા, સત્સંગી થયા, આવી સેવા કરી, બીજું કર્યું કેમ ના આવે, પણ એ ભોગવવાનું છે. કે આ શરીરને આપણે વાસનાઓ, પૂર્વના જે કંઈ આપણા કર્મ હોય, પૂર્વના જે સંસ્કારો હોય, અને પ્રારબ્ધ વસ્તુ આપણી સાથે છે, એ પ્રારબ્ધ આપણે ભોગવવા માટે ભગવાન ભોગવા છે. ભગવાન છે એ આપણું પ્રારબ્ધ ભોગવાઈને આ જન્મે ચોખ્ખા કરીને એમને લઈ જવા છે. એટલે આ બધું સુખ દુઃખના પ્રસંગો મૂકે કે જેથી એમાંથી આપણી વાસનાઓ આપણા જે એની અંદરથી તૂટે અને ભગવાનની અંદર વાસના થાય. એટલે સુખ દુઃખ આવે સર્વ ભેળું તેમાં રાખજો સ્થિરમતી, મતિ સ્થિર રાખવાની છે. આ બુદ્ધિમાં ફેરફાર થઈ જાય, જ્યારે સારું આવે તર્ક વાહ અને જાય તર્ક છે આ ભગવાને નખોત કર્યું, એવો વિચાર આપણને ના આવે. ભગવાન તો સારું જ કરે છે, એને કોઈને ના એ કરવો નથી, એ તો આપણા માટે જ આવ્યા છે. પણ એમના આદેશો પ્રમાણે આપણે કદાચ ન વર્તી હોય, ખામી રહી જતી હોય, એ ખામી દૂર કરવા માટે ભગવાન આવા પ્રશ્નો પ્રસંગો મૂકે છે. તો એ વસ્તુ સમજીને આપણે અખંડ આનંદમાં રહેવાય, એને માટે આ શબ્દો ધારવા અને વિચારવા, જેથી કરીને થઈ જાય તો સ્વાઈ કહે છે આપણી મતિ છે, આપણી બુદ્ધિ છે, આપણે નિશ્ચય છે બરાબર દ્રઢ રાખો, કે જેમાં કોઈ દાડો ફેર પડે નહીં, ગમે ત્યાં પ્રસંગો થાય, ગમે તેવો આપણે પ્રસંગો આવે, અગર તે સંસારમાં આવા પ્રસંગો બને તો પણ શાંતિને સુખ રહે, તો એ માટેનો આપણો સત્સંગ છે. તો અહીંયા આગળ આપણે ખૂબ ભગવાનની દયાથી જોગી મહારાજે આપણે આવો યોગ આપી, સત્સંગને આવો સત્સંગ સ્વભાવલ થયો છે, ભજવાન ભજવાનું બધી રીતે સાનુકૂળ થયું છે. હવે તો ન ભજીએ એટલી આપણી ખામી છે, ભગવાને અનુકૂળ કરી આપ્યું છે. આવી રીતે આપણને શું કે બીજી રીતે પણ આપણે દર્શન આવી શકીએ, બેસી શકીએ એવી યોગ પણ આવ્યો છે. વ્યવહાર તકે બીજી રીતે નોકરી ધંધા વ્યવસાયમાં શરીર સારું, આ બધી વસ્તુનો યોગ આપ્યો છે. લાવે જો ન કરીએ તો બધું આપણી ખામી છે. માટે આપણે કોઈ જાતની ખામી ન રહે અને ભગવાનના ધામમાં બેસાય એવા સમય કે સ્વભાવ કરવા, એવી રુચિ રાખવી, એવો સંકલ્પ કરવો, અને એ માટે આપણે બધાને ભગવાન ખૂબ બળ આપે એ માટે પ્રાર્થના.